नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे लास्ट पीरियड नी अंदर सादी वेचाण नोंध जोई थी। वेचाण नोंध एटले के उधार नोंध। ई वेचाण नोंध नी अंदर आपणे सादी वेचाण नोंध जोई थी, पछी खानावाळी वेचाण नोंध नी आपणे वात करी थी, जेनी अंदर मालना प्रकार प्रमाणेनी खानावाळी वेचाण नोंध। तो तमने बुक में आनो दाखलो आपेलो छे विद्यार्थी मित्रों, एमां आपणे बुकनो दाखला नंबर जोशुं 5, पेज नंबर 136। रेडी? हवे खानावाळी वेचाण नोंधनो नमूनो केवो होय तो अहींया मालना प्रकार प्रमाणेनी वेचाण नोंध, एमां श्री भावना टेलिकॉम, दाखला नंबर 5, भावना टेलिकॉमना चोपड़े खानावाळी वेचाण नोंध तैयार करो। आपणे अगाउ खानावाळी खरीद नोंध जोई थी, जेनी अंदर टेबल खुर्शी कबाट एटले के मालना प्रकार प्रमाणेनी वेचाण नोंध जोई थी। विद्यार्थी मित्रों, अहींया आ भावना टेलिकॉम जे रह्यू ए ત્રણ પ્રકારના ફોનનું વેચાણ કરે છે। જે વેપારી જે વસ્તુના માલનું વેચાણ કરતો હોય એના માટે માલ સામાન ગણાય। અહીંયા ભાવના ટેલિકોમ માટે ફોન એનો માલ સામાન ગણાય। તો ત્રણ પ્રકાર છે, મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, સાદો ફોન। હવે એની અંદર આપણે કેવી રીતે ખાનાવાળી વેચાણ નોંધ બનાવવાની, તો ખાસ ધ્યાન રાખજો, પહેલાં તારીખ, પછી ગ્રાહકનું નામ, જાવક ભરતીય નંબર, પછી ખાપા, પછી આડી અંડરલાઇન કરવાની, સેન્ટરમાં રકમ રૂપિયા। આપણે આગળ ખાનાવાળી ખરીદનોની અંદર ટેબલ ખુરશી કબાટ લીધો, તો એવી રીતે અહીંયા ભાવના ટેલિકોમ જે રહ્યો ત્રણ પ્રકારના મોબાઈલનું વેચાણ કરે છે, ફોનનું, મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, સાદો ફોન, અને કુલ રકમ રૂપિયા। અને અહીંયા જે વ્યવહારો નહીં આવતા હોય એની અહીંયા આપણે નોંધ કરીશું। તો જોઈ બુકનો દાખલા નંબર 5, ઉદાહરણ પેજ નંબર 136, શ્રી ભાવના ટેલિકોમ મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન અને સાદા ફોન એમ ત્રણ પ્રકારના ફોનનું વેચે છે। તો હવે એમાં 2015 જુલાઈ માસ અહીંયા બરાબર ત્રણ પ્રકારના ફોનનું વેચાણ કરે છે। વાંચીએ એની અંદર, શ્રી ભરતને 5 મોબાઈલ રૂપિયા 9000, નમ દીઠ એક મોબાઈલના 9000, તો 5 મોબાઈલના કેટલા થાય 9000 × 5, 45000। એવી રીતે 5 કોર્ડલેસ ફોન રૂપિયા 4000 નમ દીઠ, 5 × 4000 20000ના કોર્ડલેસ ફોન, અને 10 સાદા ફોન રૂપિયા 2000 નંગ દીઠના ભાવે વેચ્યા। કોને વેચ્યા? ભરતને, ભરતીયા નંબર 101 અને શાખનો સમય 2 માસ, શાખનો વ્યવહાર થયો એટલે અહીંયા આવશે। ખાસ ધ્યાન રાખજો કેવી રીતે લખાય, પહેલી તારીખ શ્રી ભરત ખાતે, બિલ નંબર 101 ડેશ। હવે ખાસ જોજો, મોબાઈલ ફોનની ગણતરી કરો ને કેલ્ક્યુલેટર રાખજો, 9000 નંગ, 5 મોબાઈલ અને 9000 રૂપિયા, એક મોબાઈલના 9000, 5 મોબાઈલના 45000 રૂપિયા, 5 × 9000 મોબાઈલ ફોન 45000નો। એવી રીતે કોર્ડલેસ ફોન, તો 5 × 4000 20000 રૂપિયાના કોર્ડલેસ ફોન, અને 10 સાદા ફોન રૂપિયા 2000 નંગ દીઠ, 10 × 2000 20000 બરાબર। તો કુલ ટોટલ કરી નાખી વિદ્યાર્થી મિત્રો, 45, 20, 65 અને 20, 85 આપેલો વ્યવહાર પૂરો। આવી રીતે જે જે નંગ કીધા હોય ને જેટલા લાવ્યા હોય એને ગુણતું જવાનું, વેપારી વટા હોય બાદ કરીને એના ખાના મૂકવાનું। વ્યવહાર નંબર આગળ 7, મોબાઈલ ફોન નંગ 3 રૂપિયા 8000 નંગ દીઠ, અને સાદા ફોન નંગ 2 રૂપિયા 1800 નંગ દીઠનું વેચાણ કર્યું। અહીંયા કોઈ જ નામ નથી, જો વ્યક્તિનું નામ નથી, વેચાણ કર્યું એટલે રોકડ વેચાણ ગણાય। તો અહીંયા લખશું આપણે તારીખ 7, રોકડ વેચાણ છે
રોકડ મેળમાં નોંધાશે. રેડી? જે અહીંયા નો નોંધાય એ અહીંયા લખાશે એમ, કારણ કે કંઈ નામ નથી આપ્યું એટલે રોકડ વેચાણ છે એમ. આગળ 15મી તારીખ શ્રી દીપકને 4 મોબાઈલ ફોન રૂપિયા 7500 નંગ દીઠ અને 10 સાદા ફોન 1700 નંગ દીઠના ભાવે 10% વેપારી વટાવ વેચ્યા. ખાસ યાદ રાખજો, શાકનો સમય 3માં શાક કીધું એટલે અહીંયા આવે. તો હવે લખશું આપણે 15 તારીખ શ્રી દીપક ખાતે, પિન નંબર કેટલો? 105. હવે ખાસ ગણતરી કરી તો 7500 ફોન અને 4 રૂપિયા કીધા. 7500 ગુણ્યા 4 કરવાના, તમારી પાસે તો મોબાઈલ કેલ્ક્યુલેટર છે જ. ₹30,000 થાય. 4 મોબાઈલ ફોન અને 1 મોબાઈલના 7500 નંગ દીઠ એટલે 30,000 થયા. એના પાછા 10% વેપારી વટાવ કીધું એટલે 3,000 નીકળી જાય, એટલે મોબાઈલ ફોન થશે 27,000. જો આ 30,000 આવ્યા, કારણ કે આના 10% વેપારી વટાવ ગણવાનો, એ બાદ કરીને પછી અહીંયા મૂકવાનો. આકાશ ધ્યાન રાખજો. એવી રીતે હવે કોર્ડલેસ ફોન નથી, પાછા સીધા સાદા ફોન. 10 સાદા ફોન 1700 નંગ દીઠ એટલે 17,000 થાય. 10 નંગ 17,000 એના 10% વેપારી વટાવ 1700 નીકળી જાય. ₹15,300. તમારે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવાની. પહેલાં નંગે એના ભાવારે ગુણવાનું, જે આવે એમાં 10% વેપારી વટાવ બાદ કરવાનો. અહીંયા આવ્યા 15,300. કોર્ડલેસમાં લીટો, સાદા ફોનમાં આવશે 15,300. અને આ બેનો આપણે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરી નાખી 42,300. રેડી? આગળ 20મો વ્યવહાર. શ્રી મહેન્દ્રને એક યંત્ર આવ્યું એટલે સમજી લેવાનું, એની નોંધ આમાં નોંધ થાય, મિલકત ગણાય. એટલે તારીખ 20, મિલકતનું વેચાણ, મિલકતની મિલકતનું શાખ પર વેચાણ જે ખાસ આમ નોંધમાં નોંધાશે. વેચાણ નોંધમાં ન આવે, મિલકતનો વ્યવહાર છે એટલા માટે ખાસ આમ નોંધમાં. હવે જોઈ 23 તારીખ શ્રી અરવિંદને 8 મોબાઈલ ફોન 9,000 નંગ દીઠ, 10 કોર્ડલેસ ફોન ₹1900 નંગ દીઠ ના ભાવે વેચ્યા. વેપારી વટાવ 10%. શ્રી અરવિંદ 50% રકમ તરત જ ચૂકવી આપી, એટલે કે અડધી રકમ ચૂકવી આપે, તો એને આપણે સંપૂર્ણ વ્યવહાર ગણી લખશું. તારીખ 23, સંપૂર્ણ ઉધાર ગણી નોંધ કરેલ છે, તેમજ જે કંઈ એના મળેલ આપણને બરાબર 50% રકમ કીધી, તો પહેલાં આપણે ગણતરી કરીએ. આપણે 8 મોબાઈલ અને 9,000 રૂપિયા, 9×8 72,000 થયા. 72,000માંથી 10% વેપારી વટાવ ગાડના 8,000 × 8×9,000 72,000 થયા. આના 10% કરો 7200 નીકળી જાય. 64,800. 8 મોબાઈલ અને 1 મોબાઈલ નંગ દીઠ 9,000 રૂપિયા, પણ એનો 10% વેપારી વટાવ કીધો એટલે
શ્રી અરવિંદ ખાતે બિલ નંબર 115 64,800. હવે આગળ, અને 10 કોર્ડલેસ ફોન 1900 નંગ દીઠના ભાવે વેચ્યા, બરાબર? એટલે એનાય આપણે કરશું 1900 રૂપિયા ગુણ્યા 10 સાદા ફોન 19,000માંથી 1900 કાઢી નાખી 17,100 રૂપિયા એ કોર્ડલેસ ફોન. અહીંયા મેં ગણતરી દર્શાવી, તમારી પાસે કેલ્ક્યુલેટર હોય, કુલ નંગે એના ભાવે ગુણીને એનો 10% વેપારી વટાવ કરીને બાદ કરીને રકમ મૂકવાની. હવે આગળ, એનો મતલબ કે સાદા ફોન શ્રી અરવિંદને વેચતા નથી અને ટોટલ આવશે 81,900. હવે એને એમ કીધું કે 50% રકમ તરત ચૂક્યું, એટલે 81,900ના 50% અને એટલી રકમ 40,950 જે રોકડ મેળમાં નોંધાશે. લખવામાં આવશે અડધી રકમ કીધી ને, એટલે આના અડધા, આ ખાસ 50% રકમ તરત રોકડમાં જોઈએ. 26 તારીખનો વ્યવહાર, શ્રી ઘનશ્યામે 5 મોબાઈલ 8,500ના ભાવે અને 10 સાદા નંગ સાદા ફોન નંગ દીઠ 2100ના ભાવે મોકલી આપો, ઓર્ડર આપ્યો. બિન આર્થિક વ્યવહાર છે જેની નોંધ થશે નહીં. રેડી, આમાં નો આવે એની નોંધ અહીંયા ફરજિયાત લખવાની. 28મો વ્યવહાર, મેં તમને પહેલાં કીધું હતું જેટલા તમને અહીંયા રકમમાં તમે જોઈ શકો 2, 4, 6 અને 8 વ્યવહાર, પણ એમાંની 3-4 વ્યવહારની તો નોંધ જ નહીં થતી, આમાં 3-4 જ વ્યવહાર લખાતા છે. શ્રી ઘનશ્યામને ઓર્ડર પ્રમાણેનો માલ મોકલી આપ્યો, પરત્યા નંબર 120 28 તારીખ. શ્રી ઘનશ્યામ ખાતે બિલ નંબર 120 જોઈ, એની અંદર તો 5 મોબાઈલ 8,500નો ભાવ, એટલે 8,500 × 5 42,500, બરાબર. હવે સાદા ફોન તો 21,100 × 10 અને ઓલા 8,500 × 5, એનો મતલબ કે કોર્ડલેસ ફોન આપણે ઘનશ્યામને મોકલી આપતા નથી, તો 42,500 અહીંયા અને સાદા ફોન 21,000. આ બેયનો સરવાળો કરી નાખશું વિદ્યાર્થી મિત્રો, 63,500. તો અહીંયા આ દાખલો પૂરો થઈ ગયો. હવે એને આપણે સરવાળો કરી નાખીએ, ખાસ સરવાળામાં ધ્યાન રાખવાનું. આનો સરવાળો ખાસ સમજો, કુલ ઉધાર વેચાણ અથવા તો કુલ સરવાળો. હવે આનો સરવાળો કેવી રીતે કરવાનો, તો આનો સરવાળો અહીંયા, આનો સરવાળો અહીંયા, આનો સરવાળો અહીંયા અને આ ચારેનો સરવાળો અહીંયા, આ ત્રણેય નાડાને ટોટલ કરો એટલો થઈ જવો જોઈએ, બરાબર. તો ઊભો સરવાળો 179,300, પછી આનો સરવાળો 37,100, હવે આ 1, 2, 3નો સરવાળો જે અહીંયા આવે, એ 1, 2, 3 ને 4નો સરવાળો એટલો થવો જોઈએ, 2, 72,
એટલે કે આ એક બે અને ત્રણનો જે તમે સરવાળો કરો એ આટલો થવો જોઈએ, આનો ઊભો સરવાળો કરો કે આડો સરવાળો કરો આટલો થઈ જવો જોઈએ. આ તો ખાનાવાળી વેચાણની અંદર આ રીતના આપણે એક દાખલો જોયો વિદ્યાર્થી મિત્રો, કે એની અંદર જે જે વસ્તુનું માલ સામાનનું વેચાણ કરતો હોય માલની રકમ પ્રમાણે એના ખાના બનાવી અને જો વેપારી વટો હોય તો બાદ કરવાનું. આમાં જે વસ્તુ ન લખાતી હોય એની ખાસ નીચે નોંધ કરવાની. તો હવે પછીના પીરિયડની અંદર આપણે માલની રકમ અને ખર્ચ પ્રમાણેના ખાનાવાળી વેચાણ એની ચર્ચા કરશું. નમસ્કાર.